અથવા હાઈસ્કૂલ દિશા હુસૈની પૂનમ, આજે આપણે ધોરણ છ વિષય વિજ્ઞાન અને એના અંદર દ્વિતીય સત્રમાં પ્રથમ ચેપ્ટર આપણું અહીંયા આપેલું છે. તો આપણે બંને સેમિસ્ટરની ચોપડી એક જ છે, તો અહીંયા દ્વિતીય સત્ર ચાલુ શરૂ થાય છે ત્યારે નવમો પાઠ આપણે અહીંયા ભણીશું. તો નવમા પાઠમાં આપણને આપેલું છે સજીવો અને તેમની આસપાસ. તો આપણે જાણીએ છીએ કે આ જે સૃષ્ટિ છે એના ઉપર દરેક જગ્યાએ સજીવ વસવાટ કરે છે. તો દરેક જગ્યાએ સજીવ એટલે આપણે જોઈશું તો આપણા જે કબાટ છે તો કબાટના અંદર પણ નાના નાના જીવડાઓ એટલે કે કરોળિયા કે નાની વસ્તુઓ, નાના સજીવો જીવતા હોય છે. એટલે કે આ સૃષ્ટિમાં એવી કોઈ જગ્યા નથી કે જ્યાં સજીવ રહેતા ન હોય. એવી જ રીતે આપણે જાણીએ છીએ કે જુદા જુદા વિસ્તારમાં જુદા જુદા પ્રકારના પ્રાણીઓ અને વનસ્પતિ આપણને જોવા મળતા હોય છે. આપણે રણમાં જઈએ તો ત્યાં આપણને કંઈ નારિયેળી ને એવા બધા વૃક્ષો આપણને જોવા મળે નહીં. ત્યાં આપણને કાંટાવાળા વૃક્ષો જોવા મળે છે. અને પ્રાણીઓમાં જોવા જઈએ તો ઊંટ જોવા મળે છે આપણને મોટાભાગે રણ પ્રદેશોમાં. પછી જોઈએ પાણીવાળા વિસ્તારમાં કે જે જ્યાં આગળ સમુદ્ર છે, તો એવા જે વિસ્તાર છે તો ત્યાં આપણને નારિયેળી જેવા જે વનસ્પતિને વધારે પડતા પાણીની જરૂર હોય છે એવી વનસ્પતિ આપણને એવી જગ્યા ઉપર જોવા મળતી હોય છે કે દરિયા કિનારે જોવા મળતી હોય છે. તો દરિયામાં આપણને જોવા મળતા પ્રાણીઓ આપણે જાણીએ તો માછલી ને એ બધા, તો એ બધા જે પ્રાણીઓ છે એ આપણને ખબર છે કે પાણી વગર જીવી શકે તેમ નથી, એટલે આપણને ત્યાં જોવા મળે છે. હવે એ જ પ્રાણીઓ આપણને રણમાં જોવા મળશે નહીં મળે. કેમ નહીં મળે? તો ત્યાં તે રહેવાની માટે તેમની એ જે જગ્યા છે તો એ જગ્યા એમને રહેવા માટે અનુકૂળ છે. તો ત્યાં એ સારી રીતે સરળતાથી પોતાનું જીવન જીવી શકે છે એ માટે કરીને. હવે આગળ વધીએ તો 9.1 આપણને આપેલું છે કે સજીવો અને તેમની રહેવાની આસપાસની જગ્યા. તો સજીવો અને તેની રહેવાની આસપાસની જગ્યાઓમાં આપણને જોવા છે કે રણમાં આપણને ઊંટ જોવા મળે છે. પછી પર્વતીય વિસ્તારમાં આપણને શું જોવા મળે? તો પર્વતીય વિસ્તારમાં બકરી અને યાક આપણને જોવા મળે છે. કારણ કે ત્યાં બરફ એટલે કે ઠંડી વધારે હોય છે, એટલે ત્યાં આપણને એવા પ્રાણીઓ જોવા મળે છે કે ત્યાં એ વિસ્તાર માટે અનુકૂલન સાધી શકે એવા પ્રાણીઓ આપણને ત્યાં જોવા મળે છે. બીજા પ્રાણીઓ ત્યાં રહેવા જાય તો પણ અનુકૂલન સાધી ના શકે અને શું કરે છે કે મૃત્યુ પામે છે. એ પછી દરિયા કિનારે, તો દરિયા કિનારે આપણને કલચરા અને કાચબા અને એવા બધા પ્રાણીઓ આપણને જોવા મળે છે. માછીમારો શું કરતા હોય છે કે ત્યાં માછીમારો રહેતા હોય છે ત્યાં, એ શું કરતા હોય છે? માછલીઓને પકડીને પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે. આપણે જાણીએ છીએ કે દરેક વનસ્પતિ તેના અનુકૂલન પ્રમાણે જ જીવન જીવતી હોય છે. રણમાં કાંટાળી વનસ્પતિ હોય છે તો એ કાંટાળી વનસ્પતિ કેમ હોય છે રણમાં? કારણ કે એ જે કાંટા હોય છે એ શું કરે છે? બાષ્પ ઉત્સર્જન ઓછું કરતા હોય છે. જો પાંદડાવાળી વનસ્પતિ હોય તો એ બાષ્પ ઉત્સર્જન વધારે કરે તો એનાથી શું થાય? તો જે વનસ્પતિને પોતે જ પાણી ના મળતું હોય તો એ બાષ્પ ઉત્સર્જનમાં જ્યારે પાણી બહાર કાઢવાની જગ્યા હોય તો ત્યાં પાણી કઈ રીતે બહાર કાઢે? એ માટે કરીને એના જે પાંદડા હોય છે એનું કાંટામાં રૂપાંતરણ થઈ ગયેલું હોય છે. હવે આ જે તમને એક કોષ્ટક આપેલું છે, કોષ્ટક 9.1 પેજ નંબર 80 ઉપર, તો વિવિધ જગ્યાએ જોવા મળતા પ્રાણીઓ અને વનસ્પતિના તમારે નામ લખવાના છે કે કેવી જગ્યાએ કેવા વનસ્પતિ અને પ્રાણીઓ આપણને જોવા મળતા હોય છે. તો અહીંયા આપેલું છે જંગલમાં, તો જંગલમાં તમને કેવા વનસ્પતિ, લીલા વનસ્પતિ તમને મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે કે જંગલી આંબા છે કે લીમડો છે કે વડ છે, એવા જે વનસ્પતિ હોય છે એ આપણને જંગલમાં મોટા ભાગે જોવા મળતા હોય છે. પ્રાણીઓમાં જોઈએ તો સિંહ, વાઘ અને નાના મોટા ઘણા પ્રકારના પ્રાણીઓ આપણને જંગલમાં જોવા મળતા હોય છે. પછી આવે પર્વત ઉપર, તો પર્વત ઉપર આપણને મોટા ભાગે એવી વનસ્પતિ જોવા મળે છે કે જે શંકુ આકાર, તો પર્વતીય વિસ્તારમાં આપણને શંકુ આકારની વનસ્પતિઓ જોવા મળે છે. એ લખવાની વનસ્પતિના નામ આવડતા હોય તો એ લખવાની, નહીતર આપણે આગળ જતા આ ચેપ્ટરમાં પર્વતીય વિસ્તારમાં કેવી વનસ્પતિ જોવા મળે છે એના નામો અને એના વિશે ચર્ચા કરવાના છીએ. હવે એ સિવાય ત્યાંના પ્રાણીઓ આપણને કેવા જોવા મળે છે? તો પ્રાણીઓ કેવા હોય છે? તો મેં તમને કહ્યું એ પ્રમાણે બકરી અને યાક મોટા ભાગે પર્વતીય વિસ્તારમાં આપણને જોવા મળતા હોય છે. રણ વિસ્તારમાં આપણને ઊંટ જોવા મળે છે. અને વનસ્પતિમાં જોઈએ તો આંકડા અને એવી વનસ્પતિ જ્યાં જોવા મળે છે જેના અંદર મોટા ભાગે કાંટા હોય છે, પાંદડા હોતા નથી. દરિયાઈ વિસ્તારમાં, તો દરિયા વિસ્તારમાં વનસ્પતિ એવી હોય છે
કે આપણને ખબર છે ખજૂરની ખજૂરનો જે ઝાડ હોય છે એ, પછી તાડના વૃક્ષો, પછી નારિયેળી, એવા જે વનસ્પતિ હોય છે દરિયા કિનારે આપણને જોવા મળતી હોય છે, દરિયાઈ વિસ્તારમાં જોવા મળતી હોય છે. અને એ સિવાય ત્યાંના પ્રાણીઓ પણ આપણને ખબર છે, જે પ્રાણીઓ પાણી વગરના રહી શકતા હોય એવા જે સજીવો હોય છે ત્યાં દરિયા વિસ્તારમાં જોવા મળતા હોય. એ સિવાય બીજા કોઈ જગ્યાએ, તો બીજી કોઈ જગ્યાએ જોવા જઈએ તો આપણી સોસાયટીમાં જાણીએ તો આપણી સોસાયટીમાં આપણને સિંહ, વાઘ કે એવા પ્રાણીઓ આપણને જોવા ના મળે, તો આપણી સોસાયટીમાં આપણને કૂતરાન, બિલાડી, ગાય, ભેંસ એવા પ્રાણીઓ આપણને જોવા મળે છે. અને વનસ્પતિમાં જોઈએ તો લીમડો, પછી નાના નાના મોટા પુષ્પોના જે ઝાડ હોય છે એ આપણને આપણી સોસાયટીમાં જોવા મળતા હોય છે. એના પછી વાત કરીએ તો નિવાસ સ્થાન અને અનુકૂલન. તો નિવાસ સ્થાન અને અનુકૂલન વિશે જાણીએ તો એના પહેલાં જાણીએ કે કેટલાક જે પ્રાણીઓ હોય છે એ દરિયામાં વસતા હોય છે. તો દરિયાની અંદર જે પાણી હોય છે એ કેવું હોય છે? ખારું હોય છે. તો આપણે જાણીએ છીએ આપણે ખારા પાણીમાં જીવી ના શકીએ, પરંતુ જે દરિયાના જે પ્રાણીઓ હોય છે એ ખારા પાણીમાં જીવવા માટે અનુકૂલન સાધી ચૂક્યા હોય છે, કે તે ત્યાં સારી રીતે જીવી શકતા હોય છે. તે એમને એ જે પાણી છે એના અંદર જે ઓગળેલા ઓક્સિજન છે એ પોતે શું કરે છે, શ્વસન માટે ઉપયોગમાં લેતા હોય છે, અને શ્વસન ક્રિયામાં પણ એ ત્યાંનો ઓક્સિજન એ મેળવી શકતા હોય છે અને સારી રીતે જીવી શકતા હોય છે. પછી રણની વાત કરીએ તો ત્યાં શું હોય છે, દિવસ દરમિયાન ખૂબ જ ગરમી હોય છે અને રાત્રિ દરમિયાન ખૂબ જ ઠંડક હોય છે. તો ગરમીમાં જે આપણે પ્રાણીની વાત કરીએ તો ઊંટ, તો ઊંટ શું કરે છે, દિવસ દરમિયાન એના પગ કેવા હોય છે, જમીનથી ખૂબ જ ઊંચાઈ એનું શરીર હોય છે અને પગ ખૂબ જ લાંબા હોય છે. તો એ જે લાંબા પગના કારણે એ શું કરે છે, જે ગરમી જે છે એ પોતાના શરીરને અડે નહીં એ રીતે એ જીવતો હોય છે ત્યાં, કારણ કે એનું શરીર ઊંચો હોય છે તો પગથી જમીનનું અંતર ખૂબ જ વધી જાય છે, તો એ જે ગરમીનો અહેસાસ એને મોટા ભાગે થતો નથી. પછી એના પગના નીચે ગાદી આવેલી હોય છે કે જે એને રણમાં જે માટી છે એના અંદર એના પગ છે દટાઈ જતા નથી, અને એ શું કરે છે કે માટી ઉપર ચાલવામાં મદદરૂપ કરે છે એ ગાદી. હવે એ સિવાય એના અંદરની વાત કરીએ તો એ જે છે એને ઓછા પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. કેમ? કારણ કે ઓછા પ્રમાણમાં મૂત્રનો ત્યાગ કરતો હોય છે, તો જે એના શરીરમાંથી જો પાણી બહાર ઓછું આવે તો એને શરીરમાં પાણીની ઓછી જરૂરિયાત રહે છે. જ્યારે આપણે જાણીએ છીએ કે આપણે રણ વિસ્તારમાં વધારે પડતું રહી શકીએ નહીં, કારણ કે આપણને પરસેવો પણ થાય છે, ઊંટને પરસેવો પણ થતો નથી. એના શરીરમાં એ જે પાણી છે એ પાણીનો સંગ્રહ લાંબા સમય સુધી કરી શકે છે, ખોરાકનો પણ સંગ્રહ એ લાંબા સમય સુધી કરી શકે છે, અને લાંબા સમય સુધી એને ખોરાક અને પાણી વગર પણ એ જીવી શકે છે. જે મળનો ત્યાગ છે એ પણ એ કેવો કરે છે, સૂકવું. તો એના જે પાણી હોય છે એ ત્યાં મળના અંદર પણ એને પાણીનો શોષણ થઈને પછી એ મળ સૂકવું ત્યાગ કરે છે, એટલે ત્યાં પણ એને પાણીની જરૂર પડતી નથી. એ ઓછું પાણીનો ત્યાગ કરે એટલે એના શરીરમાં પાણીની અછત થતી નથી અને લાંબા સમય સુધી એ પાણી વગર જીવી શકે છે. લગભગ ઘણા દિવસ એટલે કે 7 થી 8 દિવસ સુધી એ પાણી વગર જીવી શકે છે. હવે માછલીઓ વિશે જાણીએ તો માછલી આપણે જાણીએ છીએ કે માછલી, દરેક માછલી એના શરીર કેવું હોય છે, ધારારેખીય હોય છે. તો ધારારેખીય હોવાના કારણે એ શું કરે છે કે પોતાના શરીરને કોઈ પણ દિશામાં વાળી શકે છે, અને પાણીમાં તરવા માટે એમનું જે શરીર છે અનુકૂલન સાધી શકે છે. આપણે પ્રકરણ 8માં, જો કે આપણે વિડીયો બનાવી શક્યા નથી અમુક કારણોસર, તો એના અંદર આપણને આપેલું છે કે માછલીઓના શરીર ઉપર શું હોય છે, ચાટા હોય છે, ભીંગડા હોય છે. હવે એ જે ચાટા છે એમને શું કરે છે, શ્વસન એમના જે શરીર માટે ઓક્સિજનને મેળવવા માટે ખૂબ જ ઉપયોગી હોય છે. એ સિવાય ઓક્સિજન, જે પાણીના અંદર જે ઓક્સિજન ઓગળેલું છે એને લેવા માટે એમના શરીર ઉપર ચૂઈની રચના કરેલી હોય છે, જેને આપણે ઝાલરો પણ કહીએ છીએ. એ સિવાય એના શરીરને જ્યારે વળાંક લેવો હોય છે ત્યારે એમને મીન પક્ષો અને પૂંછડીઓ આવેલી હોય છે. આપણે જાણીએ છીએ માછલીના 2 હાથ અથવા તો 2 શું હોય છે, પાંખ હોય છે, તો એ જે પાંખ છે એને મીન પક્ષો કહેવામાં આવે છે, અને પૂંછડી. તો એ શું કરે છે, એને પાણીના અંદર જો પોતાની દિશા બદલવી હોય તો એના માટે ખૂબ જ ઉપયોગી હોય છે. તો એવી જ રીતે પૃથ્વી પર વસતા દરેક સજીવ જે વિસ્તારમાં વસે છે એ વિસ્તારમાં વસવા માટે એને શું કરેલું છે કે અમુક ટેવો અપનાવેલી છે, અને એ ટેવોના કારણે જ એ વિસ્તારમાં એ સહેલાઈથી જીવી શકે છે.
તો એને શું કહેવામાં આવે છે? અનુકૂલન કહેવામાં આવે છે. તો અનુકૂલનની વ્યાખ્યા મેં અહીંયા આપેલી છે. એવા ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરી, કે દરેક સજીવને શું હોય છે? ચોક્કસ લક્ષણો આવેલા હોય છે અને આદતો હોય છે, તો એના કારણે એ શું કરતા હોય છે કે ત્યાં જીવવા માટે અનુકૂલન સાધી શકે. તો એવા ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરી કે જેના લીધે તે પ્રાણીઓ કે વનસ્પતિ તેના વિસ્તારમાં જીવવા માટે મદદરૂપ થાય છે. કે પ્રાણીઓ અને વનસ્પતિની એવી આદતો કે જે એમને એ વિસ્તારમાં જીવવા માટે અનુકૂલન જીવવા માટે શું થાય? ઉપયોગી થાય, તો એને શું કહે છે? મદદરૂપ થાય, તો એને શું કહેવામાં આવે છે? અનુકૂલન કહેવામાં આવે છે. તો આપણને ખબર છે કે આપણે અહીંયા જીવતા હોઈએ ને આપણને અહીંયાથી ઉપાડીને ડાયરેક્ટ આફ્રિકા મોકલી દેવામાં આવે, તો ત્યાંનું જીવન છે એ પાણી વગર આપણે કેવી રીતે જીવી શકીએ? કે ત્યાં રણ પ્રદેશો વધારે જોવા મળતા હોય છે, તો એવા વિસ્તારમાં આપણે પાણી વગર જીવી શકીએ નહીં. આપણને અહીંયાથી લઈને ડાયરેક્ટ રાજસ્થાનના રણમાં બેસાડી દેવામાં આવે કે તમારે અહીંયા 4 દિવસ રહેવાનું છે. તો આપણે અહીંયા પાણીની સુવિધા સાથે જી રહેલા છીએ, અને ત્યાં પાણી વગર આપણે રહેવાનું હોય તો આપણે રહી શકીએ? ન રહી શકીએ. તો આપણે જ્યાં રહીએ છીએ ત્યાંથી આપણે ટેવાઈ ગયા છીએ. તો એ જે આપણી જે ટેવો છે એ આપણને અનુકૂલન સાધવા માટે મદદરૂપ થાય છે. જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય તે તેનું નિવાસન સ્થાન છે. તો જે વિસ્તારમાં જે પ્રાણી જીવે છે એ એનું નિવાસન સ્થાન કહેવાય છે. કે ઊંટ રણમાં જીવે છે, તો એ રણ એ ઊંટનું નિવાસ સ્થાન થયું. પછી માછલી છે જે દરિયામાં જીવે છે, તો દરિયા એ માછલીનું શું થયું? નિવાસન સ્થાન થયું. હવે એ જ રીતે જે પ્રાણીઓ જમીન ઉપર રહે છે એને શું કહેવામાં આવે છે? પ્રાણીઓ કે વનસ્પતિઓ જે જમીન ઉપર જીવે છે એમને શું કહેવામાં આવે છે? ભૂનિવાસ સ્થાનમાં જીવતા પ્રાણીઓ કહેવામાં આવે છે. આ જે ભૂનિવાસ સ્થાનમાં જીવતા પ્રાણીઓ, તો એમના ઉદાહરણ જોઈએ તો જંગલ, ઘાસના મેદાનો, રણ, દરિયા કિનારા, દરિયા કાંઠે, પછી પર્વતીય વિસ્તારો, એ બધી જ વસ્તુઓ ત્યાં શેમાં આવી ગઈ? તો ભૂનિવાસન સ્થાનમાં આવી ગઈ. હવે એના પછી એવા પ્રાણીઓ કે જે પાણીમાં જીવતા હોય તો એને શું કહેવામાં આવે છે? જલીય નિવાસન સ્થાન કહેવામાં આવે છે. તો હવે જલીય નિવાસન સ્થાનમાં જોવા જઈએ તો એના ઉદાહરણ જોઈએ તો તળાવ, પછી સરોવર, નદી, સમુદ્ર, એ બધું જલીય નિવાસન સ્થાનમાં સમાવેશ પામે છે. હવે નિવાસ સ્થાનમાં શું હોય છે? તો કેટલાક જૈવિક ઘટકો હોય છે અને કેટલાક અજૈવિક ઘટકો હોય છે. જે સજીવો હોય, ધારો કે પ્રાણીઓ અને વનસ્પતિ, જે સજીવો છે એને જૈવિક ઘટકો કહેવામાં આવે છે. તો નિવાસન સ્થાનમાં રહેતી વનસ્પતિ કે પ્રાણીઓ એ તે વિસ્તારની જૈવિક ઘટકો છે. તો જે વિસ્તારમાં પ્રાણીઓ અને વનસ્પતિઓ નિવાસન સ્થાનમાં, તો પ્રાણીઓ, વનસ્પતિ અને ઘણી બધી વસ્તુઓ રહેતી હોય છે. પરંતુ સજીવોને શું કહેવામાં આવે છે? એ જે નિવાસન સ્થાન છે એના જૈવિક ઘટકો કહેવામાં આવે છે. અને અજૈવિક ઘટકો કોને કહેવામાં આવે? તો જે અજૈવિક એટલે કે જે સજીવ નથી એવા ઘટકોને અજૈવિક ઘટકો કહેવામાં આવે છે. તો અહીંયા વ્યાખ્યા આપેલી છે કે નિવાસન સ્થાનમાં જોવા મળતી નિર્જીવ વસ્તુઓ જેવી કે ખડકો, ભૂમિ, હવા અને પાણી એ અજૈવિક ઘટકો છે. હવે અજૈવિક ઘટકોમાં જોવા જઈએ તો સૂર્યપ્રકાશ અને ગરમી પણ અજૈવિક ઘટકોમાં સમાવેશ પામે છે. હવે આપણે અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 2. તો પ્રવૃત્તિ 2માં શું છે? તો અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો કઈ રીતે સજીવોને અસર કરે છે તે આપણે જોવાનું છે. તો અહીંયા મગ લેવાના છે, મગ કાં તો ચણા લેવાના છે. ચણાને શું કરવાનું છે? પાણીમાં પલાળવાના છે. હવે પાણીમાંથી એમને કાઢી અને શું કરવાનું છે? 4 ભાગ પાડવાના છે. આ 4 ભાગને જુદા જુદા વિસ્તારમાં રાખવાના છે. જુદા જુદા વિસ્તાર, જેમ કે એક ભાગને આપણે ક્યાં રાખવાનું છે? સૂર્યપ્રકાશની હાજરીમાં, જ્યાં એને પ્રકાશ અને ગરમી બંને મળી રહે એવી જગ્યા ઉપર. બીજા ભાગને કબાટમાં મૂકવાના છે, ત્રીજા ભાગને ફ્રીજમાં મૂકવાનું છે, અને 4થા ભાગને પાણીના અંદર મૂકવાનું છે. હવે 4 થી 5 દિવસ પછી આપણે એનું અવલોકન કરવાનું છે, કે અવલોકન પછી આપણને જોવા મળે છે કે કયા બીજનું અંકુરન થાય છે. અંકુરન તો તમને ખબર જ છે, અંકુરિત એટલે કે ફંગા ફૂટવા. અંકુરિત થાય તો સમજી લેવા કે જે આપણું જે બીજ સૂર્યપ્રકાશ અને ગરમીના અંદર છે
અંકુરિત જલ્દી પામે છે અને એ સિવાયના જે આપણે ફ્રીજમાં મૂકેલા બીજ છે એને કંઈ અસર થતી નથી, પાણીમાં મૂકેલા બીજને પણ એટલી અસર થતી નથી અને અંધકારમાં મૂકેલા બીજને પણ આટલી બધી અસર થતી નથી. એનો મતલબ છે કે અજૈવિક ઘટકો એ સજીવના જીવન માટે ખૂબ જ જરૂરી છે. આપ મેં તમને કહ્યું સૂર્યપ્રકાશ અને ગરમી એ અજૈવિક ઘટકો છે, પરંતુ એના વગર જે વનસ્પતિ છે એ જીવી શકે નહીં. હવે આના પછીના વિડીયોમાં આપણે નિવાસન વિસ્તારની સફર કરીશું કે વિવિધ નિવાસન સ્થાન કેવા હોય છે, ત્યાં કેવા પ્રાણીઓ વસતા હોય છે, કેવા વનસ્પતિઓ હોય છે એની આપણે ચર્ચા કરીશું. અહીંયા આપણું આ ટોપિક પૂરું કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં મળશું ફરી.